નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે લીમડા બાબતનો વિડીયો લઈને આવ્યા છીએ. લીમડા બાબતનો વિડીયો આપણે આગળ પણ બનાવેલો છે અને એની ઉપયોગીતા વિશે આપણે આગળ પણ માહિતી આપેલી છે. પણ હાલમાં ચૈત્ર મહિનો ચાલુ હોય અને ચૈત્ર મહિનાની અંદર ચરક સંહિતા પ્રમાણે આ લીમડા બાબતનો જે પ્રયોગ છે એ ફક્ત ચૈત્ર મહિના બાબતનો આ ઉપાય છે એ બાબતનો આપણે વિડીયો બનાવ્યો છે. તો આપણે એક એ બાબતની કહાની સાંભળીએ કે આયુર્વેદના જે પિતા મનાતા એવા મહર્ષિ ચરક છે અને સુષુપ્ત આ બંનેના સમયની આ એક વાર્તા છે, એટલે કે કથા છે. એક યુવાનની ચિકિત્સક પદ્ધતિ યુગ પુરુષ મનાતા એવા લુકમાનજીએ પોતાના શિષ્યને ભારતની અંદર આયુર્વેદ શીખવા માટે મોકલ્યો અને એવી સૂચના આપી હતી કે તારે બાવળના વૃક્ષ સિવાય બીજા અન્ય વૃક્ષના તળે આરામ કરવો નહીં. આમ શિષ્યએ પોતાની યાત્રા શરૂ કરી અને યાત્રા દરમિયાન તે ગળવા લાગ્યો, એટલે કે તેનું શરીર દુબળું થવા લાગ્યું અને તે ભારત પહોંચ્યો ત્યાં મરણપ્રાય થઈ ગયો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ત્યારબાદ તે માનમાન કરી અને ચરક ઋષિના આશ્રમ સુધી પહોંચ્યો. મહર્ષિ ચરક આયુર્વેદના બાબતમાં ખૂબ જ તજજ્ઞ હતા અને આ વ્યક્તિને જોઈને તેની સમસ્યા ઓળખી ગયા હતા અને થોડા દિવસ શિક્ષા લઈને તે શિષ્ય જતો હતો ત્યારે મહર્ષિ ચરકે જણાવેલું કે તારે લીમડાના ઝાડ સિવાય અન્ય જગ્યાએ વિશ્રામ ન કરવો. આ શિષ્ય ત્યાંથી નીકળી ગયો અને જ્યારે તે લુકમાનજી પાસે પહોંચ્યો ત્યારે રાતિરાણ જેવો, એટલે કે વૃષ્ટપૃષ્ઠ થઈ ગયો હતો. હવે આપણે લીમડાના પ્રસંગો જોઈએ અને આ ચૈત્ર મહિનાની અંદર છે લીમડો ખૂબ જ મહત્ત્વનું કામ આપે છે અને ચૈત્ર મહિના દરમિયાન મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. આપણે આપણે ચૈત્ર મહિનાની અંદર મીઠાની ખરીદી કરતા નથી, પણ માન્યતા એવી છે. પરંતુ એની સાચી વાત આપણે જાણીએ તો જોવા મળે છે કે મીઠું છે ચૈત્ર મહિનામાં ખૂબ જ ઓછું ખાવું જોઈએ. તેના કારણે આપણે હાલના સમયમાં આપણે મીઠું ચૈત્ર મહિનામાં લેતા નથી એવું જ જોવા મળે છે. પરંતુ મીઠુંનો ઉપયોગ ઓછો કરવા બાબતની ચરક સંહિતાની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આપણે આ લીમડા બાબતના બે ઉપાયો છે એ આ બે ઉપાયો કરવામાં આવે તો આપણા શરીરની અંદર લોહી શુદ્ધ થઈ જાય છે અને તાવ કે નાની નાની પરેશાની જે આવે છે તે દૂર થઈ જાય છે. તો આપણે પહેલો ઉપાય જોતા પહેલાં, જો મિત્રો ચેનલમાં નવા હોય અને આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. તો આપણે પહેલો ઉપાય જોઈએ તો લીમડાના કૂણા પાંચ અને લીમડાનો મોર એટલે કે ફૂલ લઈ લેવાના અને ખાંડી અને પેસ્ટ બનાવી નાખવાનું છે અને આને તમારે સવારે નાના કોઠે લેવામાં આવે તો આનાથી તમને આખા વર્ષનું તમને જે તાવની જે તકલીફ છે તે નહીં આવે અને તમારું લોહી છે એકદમ શુદ્ધ થઈ જાય છે. અને આ પ્રયોગ છે કર્યા પછી એક કલાક સુધી જમવાનું નથી, એટલે કોઈ પણ જાતનો ખોરાક લેવાનો નથી. તે ઉપરાંત બીજા પ્રયોગની અંદર જોઈએ તો લીમડાના પાન અને લીમડાનો મોર, લીમડાની છાલ બધું જ લઈ પાણીમાં મિક્સ કરી અને મૂકી દેવાનું છે અને સવારે નળના કોઠે આ પાણી જો પીવામાં આવે તો તમારું લોહી એકદમ શુદ્ધ થઈ જાય અને વર્ષની અંદર ક્યારેય પણ તાવ નહીં આવે. અને ચરક સંહિતા દ્વારા લીમડા બાબતના ગુણ ખૂબ જ વર્ણન કરવામાં આવેલું છે અને આ પ્રયોગ જે છે એ ફક્ત ચૈત્ર મહિના પૂરતો પ્રયોગ છે અને આ ચૈત્ર મહિનાની અંદર મીઠાનું સેવન ઓછું કરવું અને આ ઉપયોગ કરવાથી